કેમ છો? આજે મારે વાત કરવી છે ઇમ્યુન સિસ્ટમની. ઇન ધીસ કોરોના ટાઈમ્સ એટલા બધા ફોન કોલ્સ એવા આવે છે કે ડૉક્ટર, ઇમ્યુનિટી વધારવા શું કરવાનું? ઓફકોર્સ આઈ એમ અ ગાયનેકોલોજિસ્ટ, એટલે લગભગ મારે બહેનોના સ્વાસ્થ્ય સાથે કામ કરવાનું હોય અને પ્રેગ્નન્ટ બહેનો હોય. પણ આજે મારે માહિતી અત્યારે તમારી સાથે શેર કરવી છે, એમાં મારે મન, મગજ અને શરીરને જોડતી વાત કરવી છે. એક બહુ સરસ હાર્વર્ડ મેડિકલ સ્કૂલનો સ્ટડી છે અને એના વેબસાઇટ ઉપર તમે જાઓ ને તો એક 2014નો આર્ટિકલ છે જે લોકોએ 6 એપ્રિલ 2020 અપડેટ પણ કરેલો છે. અને વાત એવી છે કે હાઉ કેન વી એનહેન્સ અવર ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિને. તમે પેલો જે સાદો બ્લડ ટેસ્ટ કરાવતા હો છો ને, CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, એમાં WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ, આ શ્વેત કણો છે જે મેજરલી આપણું આર્મી ઊભું કરવામાં કામ કરે ને, પછી વૈજ્ઞાનિક ભાષામાં એને એન્ટીબોડી કહેવાય. ખેર એ બધું જવા દો. રોજિંદી જિંદગીમાં હાઉ વી કેન કીપ અવર સેલ્સ હેલ્ધી એન્ડ કેન એનહાન્સ ઇમ્યુનિટી એની વાત કરીએ તો, સારો આહાર, સારા વિચારો, સારી જીવનશૈલી અને સ્વીકૃતિ સાથેનું પ્રેમમય જીવન આ ઇમ્યુનિટીને વધારી શકે. હાર્વર્ડનો આર્ટિકલ એવું કહે છે કે ઇમ્યુનિટી વધારવીને એ કોઈ રાતોરાત થતી ઘટના નથી, પણ જો આપણે જીવનશૈલીમાં દારૂનું સેવન છોડીશું, તમાકુ નહીં ખાઈએ, બીડી નહીં ફૂંકીએ, ધુમાડા નહીં કાઢીએ, સ્મોકિંગ નહીં કરીએ, પ્રદૂષણ ઘટાડીશું, સારી ઊંઘ લઈશું, સંતુલિત આહાર લઈશું જેમાં થોડોક વધારે પ્રોટીનનો ભાગ હોય, તમારી ઇમ્યુનિટીને વધારવા માટે ડૉક્ટરે આપેલા કેટલાક સપ્લિમેન્ટ્સ કે ગોળીઓ હોય, ટેબ્લેટ્સ હોય, આવી બધી જ વસ્તુઓથી આપણી ઇમ્યુનિટી વધશે. પણ ક્યારે? જો હું મારા શરીરના પ્રત્યેક કોષને એવો સંદેશ આપીશ કે હું જે ખાઉં છું, જે પીઉં છું, તેનાથી મારી રોગ પ્રતિકારક શક્તિ વધી રહી છે, તો ઇફ આઈ કીપ ક્વેશ્ચનિંગ, ઇફ આઈ કીપ ડાઉટિંગ એવરી સિંગલ કન્ઝમ્પશન ઓર અ સપ્લિમેન્ટ, તો એ બહુ જાજો ફરક નહીં આપે. જૂની કહેવત હતી ને કે આનો તો સ્વભાવ બળતરો છે એટલે એનું શરીર વળતું નથી. તો એવું મારે ચોક્કસ કહેવું છે કે વિથ ધી ઇન્ક્રીઝડ લેવલ ઓફ ઇમ્યુનિટી વી કેન ફાઇટ અગેન્સ્ટ વેરિયસ ઇન્ફેક્શન્સ એન્ડ નોટ ઓન્લી COVID-19 ઓર કોરોના. આ કોરોનાએ અફડાતફડી કરી નાખી છે ને, એટલે અત્યારે આપણે બધા થોડા વધારે સભાન થઈ ગયા છીએ. પણ આ બધું આપણે કાયમ ધ્યાનમાં રાખવાનું છે. ઇમ્યુનિટી વધારવા માટે આપણી ઉંમર શું છે, આપણને રોગો કેવા છે, આપણને કોઈ દવા ચાલુ છે કે નહીં, આ બધું બહુ જ બધા પરિબળો છે. મારે એમાં અત્યારે નથી પડવું અને તમને એટલું એક અગત્યની વાત કહેવી છે જે આ હાર્વર્ડના આર્ટિકલમાં પણ એમણે લખી છે કે જે મેડિકલ સિસ્ટમ છે ને એણે પણ હવે એવું સ્વીકારી લીધું છે અને એ વૈશ્વિક રીતે સ્વીકૃત છે કે માઇન્ડ બોડી કનેક્શન જે છે ને એ બહુ જ કામ કરે છે. એટલે હું શું વિચારું છું, હું શું માનું છું, તેનો પણ એમાં બહુ મોટો રોલ છે. મારે આજે વાત કરવી છે અફડાતફડીની, કેઓસની અને ઇમ્યુનિટીની. તો એક એવો વિચાર કે જે મારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે અને પરિસ્થિતિનો સ્વીકાર કરીને એનો સામનો ચોક્કસ કરવાનો છે, પણ એ સામનો માત્ર સાવધાનીથી કરવાનો છે, રેઝિસ્ટન્સ કે ફિયરથી નહીં. ઇટ્સ અ જર્ની ફ્રોમ ફિયર ટુ ફેઇથ, ડાયલેમા ટુ ડિસિશન એન્ડ રિજેક્શન ટુ એક્સેપ્ટન્સ. આજે મારે એવી એક વાત લુઈસ એના પુસ્તક મેડિટેશન ટુ હીલ યોર લાઈફમાંથી કહેવી છે, દેટ માય લાઈફ ઇઝ ઇન ઓર્ડર એટ અ વેરી ડીપ લેવલ. આપણે આ લોકડાઉનના સમયમાં પોતાની જાત સાથે વાત કરી અને જો એમ કહી શકતા હોય ને કે આ જે બધું છે એ બરોબર છે, પણ એમાં હું આળસને ખંખેરીને વધુ સરસ રીતે શું કામ કરી શકું મારા માટે અને સમાજ માટે, એવી પ્રેરણા આપે ને એવું એક જ પાનું પરફેક્ટ ઓર્ડરનું છે. એ કહેવું છે, ધ યુનિવર્સ ઇઝ ઇન પરફેક્ટ ઓર્ડર, ધ સ્ટાર્સ, ધ મૂન એન્ડ ધ સન આર ઓલ ઓપરેટિંગ ઇન પરફેક્ટ ડિવાઇન રાઇટ ઓર્ડર. તો શું આપણે આ બધા નિત્ય ક્રમ અને કર્મથી એ નથી શીખવાનું કે મારે પણ લોકડાઉન હોય કે ના હોય, આ કામો જીવનશૈલીમાં પદ્ધતિસર સમયસર કરવાના જ છે, ડિસિપ્લિનમાં રહેવાનું જ છે. જેવી રીતે ચંદ્ર અને સૂર્ય આખી ઘટનામાં ક્યાંય લોકડાઉનમાં રજા પર નથી ગયા, દેર ઇઝ એન ઓર્ડર, અ રિધમ એન્ડ અ પર્પઝ ઓફ ધેર પાથવેઝ. આઈ એમ પાર્ટ ઓફ ધ યુનિવર્સ, દેર ફોર આઈ નો દેટ દેર ઇઝ એન ઓર્ડર, અ રિધમ એન્ડ અ પર્પઝ ઓફ માય લાઈફ. અત્યારે આપણે ઘણી વાર આપણો પર્પઝ ચૂકીને કદાચ નવું નવું શીખવાનું, નવું નવું વહેંચવાનું,
એવો પણ એક સમયનો સદુપયોગ કરી રહ્યા છીએ, પરંતુ જેમ સંતુલિત આહાર જરૂરી છે ને, એમ જ સંતુલિત વિચાર જરૂરી છે. ડિજિટલ ડાયટિંગ અને ડિટોક્સ પણ જરૂરી છે. પેલા ધૂમધમાકાના બ્રેકિંગ ન્યૂઝ અને કોવિડના આંકડા એ આપણી ઇન્ટરનલ સિસ્ટમની ફ્રિકવન્સી બદલી નાખશે, એ આપણી ઇમ્યુનિટીને બગાડી નાખશે. અંદર હું શું ફીડ કરું છું ને, એ જ બહાર આવશે. સો એના માટે પણ કેરફુલ રહેવાનું છે, એ ઓર્ડરને જાળવવાનો છે. સમટાઈમ્સ માય લાઈફ મે સીમ ટુ બી ઇન કેઓસ, બધું અસ્તવ્યસ્ત લાગે, એન્ડ યેટ ઇન ધ બેક ઓફ ધ કેઓસ આઈ નો દેર ઇઝ અ ડિવાઇન ઓર્ડર. સમબડી હેઝ સેડ ઇટ વેરી નાઇસલી દેટ ઇન ધ કેઓસ લાઈઝ ધી કોસ્મોસ. આ અસ્તવ્યસ્તતામાં આપણે વ્યવસ્થિત થતા શીખવાનું છે, એક ચોક્કસ પ્રકારની રીધમને ડેવલપ કરવાની છે. દેટ રીધમ હેઝ ટુ હેવ ફ્રિકવન્સી ઓફ ફેઇથ, ધી ટ્યુન્સ ઓફ ટ્રસ્ટ, એન્ડ ધ મેલડી ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ લવ. એઝ આઈ પુટ માય માઇન્ડ ઇન ઓર્ડર એન્ડ લર્ન માય લેસન્સ, ધ કેઓસ ડિસઅપિયર્સ. આ પેલું તોફાની વોટ્સઅપ કરે છે ને કે ભાઈઓને ગોળ રોટલી કરતા નહીં આવડે ત્યાં સુધી લોકડાઉન મોદી સાહેબ તમને ખોલી આપશે નહીં. તો આ પણ એવું છે કે આ પરિસ્થિતિમાંથી મારે વ્યક્તિગત, સમાજે સહિયારી રીતે, દેશે, માનવીએ, મૂલ્યોથી, સમજણથી શું શીખવાનું છે, એ જેટલું વહેલું શીખી જઈશું ને એટલું આ કોરોનાના કેઓસમાંથી પીસ તરફ જઈ શકીશું. આઈ ટ્રસ્ટ દેટ માય લાઈફ ઇઝ રિયલી ઇન પરફેક્ટ ડિવાઇન રાઈટ ઓર્ડર, ઓલ ઇઝ વેલ ઇન માય વર્લ્ડ. બસ આ મારા જીવનમાં બધું અત્યારે બરોબર છે, હું સ્વસ્થ છું, મારા સ્વજનો સ્વસ્થ છે, એ વિચાર આપણી ઇમ્યુનિટીને વધારી શકે છે. અને પેલા હથોડા વાગે એવા સમાચારો અને નંબર જો વારંવાર જોવાની ટેવ હોય ને, તો એ પણ તમારી ઇમ્યુનિટીને ખરાબ કરી શકે છે. હાર્વર્ડ આર્ટિકલ એમ પણ કહે છે, ધ આઈડિયા ઓફ બુસ્ટિંગ યર ઇમ્યુનિટી ઇઝ એન્ટાઇસિંગ, બટ ધ એબિલિટી ટુ ડૂ સો હેઝ પ્રૂવડ ઇલ્યુઝિવ ફોર સેવરલ રીઝન્સ. જે અંદર છે તે જ બહાર આવશે. જો અંદર એવી તાકાત લાગતી હોય કે બધું બરોબર છે, તો બહાર પણ એવી તાકાતથી જીવી જવાશે. એટલું જ કહીશ, ટ્રસ્ટ યોર સેલ્ફ, ઇટ વેલ, સ્લીપ વેલ, મેન્ટેન ડિસિપ્લિન ઇન લાઈફ, ફાઇન્ડ ધ પર્પઝ ઓફ લાઈફ, ડુ નોટ ડેવિએટ ફ્રોમ ધ મિશન ઓફ લાઈફ. સ્ટે સેફ, સ્ટે હોમ.